સુરત સિવિલ હોસ્પિટલમાંથી ચોરીની ઘટનાઓ યથાવત છે. અલગ અલગ વિભાગમાંથી મોબાઈલ અને રોકડ રકમની ચોરી થઈ રહી છે. સિવિલમાંથી છેલ્લા 15 દિવસમાં 50 થી વધુ નળની ચોરી થઈ. નવી સિવિલ બિલ્ડિંગમાંથી નળની ચોરી કરવામાં આવી. સિવિલ હોસ્પિટલ સિક્યોરિટીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવતા હોય છે સારવાર માટે, ત્યારે ખાસ કરી રાત્રે ચોરીની ઘટનાઓ બનતી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. એડમિટ થયો અને બીજા દિવસે મારો મોબાઈલ ચોરાઈ ગયો સવારનો, અને એની પોલીસ કમ્પ્લેન કરી છે. અને કેમેરામાં ચેક કર્યું તો સવારના 7:20 સમથિંગ મોબાઈલ ચોરાઈ ગયો. ચોર જ છે, એ સીસીટીવીમાં આવ્યું છે. સિક્યોરિટીની મદદથી અમે ફૂટેજ લીધી છે અને એ પોલીસ સ્ટેશનમાં બી ખટોદરા પોલીસ સ્ટેશનમાં આપી છે. બહુ તકલીફ પડી, મોબાઈલ ચોરાઈ ગયો, બધું પૈસા એમાં, પછી બધા કોન્ટેક એમાં, એકદમ અમે બહુ હેરાન થઈ ગયા. મેં લીલોડ કે એડમિટ કિયા હૈ વહાં હૈ તો પેન મેં બાથરૂમ આયા યહાં પે તો યહાં પે પાણી તો હૈ પણ નલ નહીં હૈ તો પ્રશાસને દેખના ચાહીએ ક્યોંકિ નલ લગાના ચાહીએ તો સુવિધા કરની ચાહીએ થોડી યહાં પે નલ કી ઓર પાણી કી સબ કી હમ લોગો કો બહુત દિક્કત હોતી હૈ પણ જલ્દ સે જલ્દ હો જાયેગા તો અચ્છી બાત હૈ સબકે લિયે ઓર આપને હમારે લિયે ભી નહીં સિવિલ હોસ્પિટલ મેં હમ લોગ તો હમ ક્યા કરે અભી બતાઓ નલ તો લગાના ચાહીએ ના જલ્દ સે જલ્દ નલ લગના ચાહીએ. મોબાઈલ ચોરી તો જૈસા કે પબ્લિક કા હી ઉસમેં દિક્કત હૈ ક્યોંકિ અપના અપની ચીજ કે ધ્યાન નહીં રખેંગે તો ક્યા કરેંગે. પબ્લિક હી લાપરવાહી કરતી હૈ. સિક્યોરિટી રહેતે તો મતલબ કે પબ્લિક કો ધ્યાન રખના ચાહીએ. સરકારી હોસ્પિટલ હૈ, કિસી સે ભી અગર હમ લોગ વો કરે તો મતલબ કે પબ્લિક અપને આપ લડાઈ ઝઘડે કે લીએ ઉતર આતી હૈ. સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી 15 દિવસમાં 50 નળની ચોરી થઈ છે. હાલ સિવિલ હોસ્પિટલ જે છે, ટોયલેટ હોય કે જ્યાં 6 માળની બિલ્ડિંગ છે, અલગ અલગ વિભાગમાંથી જે છે પાણીના જે નળ છે તેની ચોરી થઈ છે. હાલ દ્રશ્ય જોઈ શકાય છે કે હોસ્પિટલની અંદર જે છે, જે રીતના તસ્કરો જે છે, જે રીતના બેફામ બન્યા હોય ને નળની ચોરી જે છે કરતા થઈ ગયા છે. હાલ જોઈ શકાય છે ઓસબેઝિંગ છે, ઓસબેઝિંગનો જે ઉપરનો નળ છે નળ જ ગાયબ છે, કારણ જે તસ્કરો જે છે, ચોર જે છે, આ નળને ચોરી કરીને ફરાર થઈ ગયા છે. બીજી બાજુ પણ જે છે જોઈ શકાય છે કે આ ઓસબેઝિંગ છે ને ત્યાં પણ આપણને નળ જોવા મળતો નથી. આ રીતના નવી સિવિલ હોસ્પિટલની જે આખી 6 માળની બિલ્ડિંગ છે, અલગ અલગ જે ઓસબેઝિંગ આવેલા છે કે પછી ટોયલેટ હોય કે બાથરૂમ હોય, તમામ જગ્યાના જે છે નળ જે છે અહીંથી દેખાતા જ નથી, કારણ ચોરીની ઘટનાને જે છે ચોરો અંજામ આપી ગયા છે. અહીં બી જોઈ શકાય છે, અહીં પણ નળ દેખાતો નથી. આ રીતના છેલ્લા 15 દિવસની અંદર સિવિલ હોસ્પિટલમાંથી 50 થી વધુ જે છે નળ જે છે અહીં ચોરાઈ ગયા છે. જે રીતના નવી સિવિલ હોસ્પિટલમાં જે છે સિક્યુરિટીની સુરક્ષા પર પણ જે છે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ સિવિલ હોસ્પિટલની અંદર જે દર્દી હોય છે કે ડૉક્ટર હોય છે, તમામ લોકોના જે છે મોટાભાગના લોકોના મોબાઈલ ચોરીની ઘટના બનતી હોય છે. સાથોસાથ જે રીતના જે છે ક્યાંક રોકડ રૂપિયાની પણ જે છે ચોરીની ઘટના બનતી હોય છે, પરંતુ હવે મોબાઈલ ચોરી અને રોકડ ચોરી, ત્યારબાદ હવે નવી સિવિલ હોસ્પિટલમાંથી નળ ચોરીની ઘટનાઓ વધી ગઈ છે અને 15 દિવસમાં 50 થી વધુ જે છે નળની ચોરી થઈ ગઈ છે. ત્યારે સિક્યુરિટીની જે કામગીરી પર પણ જે છે સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે જોયું રહ્યું છે કે નવી સિવિલ હોસ્પિટલ તંત્ર પોલીસ સમક્ષ કોઈ અરજી ફરિયાદ કરશે કે પછી કેવા પ્રકારની કાર્યવાહી કરશે, અને આ તસ્કરો જે છે ગરીબ દર્દીઓના મોબાઈલ અને રોકડની સાથે સાથે હવે નવી સિવિલ હોસ્પિટલના જે છે નળ પણ ચોરી કરતા થઈ ગયા છે, તેમને ક્યારે પકડશે? પ્રશાંત ડિવરી, જી મીડિયા, સુરત. તો જૂનાગઢના બ્રહ્મલીન